નમસ્કાર દર્શક મિત્રો, 14મી ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર હાલ ચાલી રહ્યું છે. વિધાનસભાની કાર્યવાહીમાં સૌથી મહત્વનો કાળ છે પ્રશ્નોત્તરી કાળ. આ સમય દરમિયાન વિધાનસભ્યો દ્વારા પ્રશ્નો પૂછવામાં આવે છે અને સરકારશ્રી દ્વારા તેના ઉત્તરો આપવામાં આવે છે. આજની પ્રશ્નોત્તરી કાળના સંકલિત અંશો લઈને અમે ઉપસ્થિત થયા છીએ લોકશાહીના ધબકારા કાર્યક્રમમાં. તો આવો નિહાળીએ આ કાર્યક્રમને. ઓર્ડર ઓર્ડર બાબત ક્રમાંક એક તારાંકિત પ્રશ્નોત્તરી. અમદાવાદ અને મહેસાણા જિલ્લામાં વેટ તથા જીએસટી વસૂલવાનો બાકી હોય તેવા ઔદ્યોગિક ગૃહો બાબતે જમાલપુરના ધારાસભ્ય શ્રી ઇમરાનભાઈ ખેડાવાલાએ પૂછેલા પ્રશ્નનો જવાબ નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રીશ્રી નીતિનભાઈ પટેલે આપ્યો હતો. માન્ય અધિકશ્રી, 10 લાખ કે તેથી વધુ રકમ વસૂલ કરવાની બાકી છે તેવા 1 કે 2 વર્ષ પછી વધારે સમયથી વસૂલ કરવાની બાકી હોય તેવા કેટલાક ઔદ્યોગિક અને વેપારી એકમો પાસેથી કેટલી રકમ વસૂલ કરવાની બાકી છે? માન્ય અધ્યક્ષશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, હું એકંદર માહિતી સાહેબ આપું તો અમદાવાદ જિલ્લામાં 10 લાખથી વધુ વેટની રકમ બાકી છે એવા 1,915 કેસ છે. 1,915 કેસ, એની અંદર 7,574 કરોડ 81 લાખ રૂપિયાની આપણે રિકવરી સામે વેપારીઓને નોટિસ કરેલી છે. હવે આ રિકવરી આપણી જે છે સાહેબ, એમાં કેમ બાકી છે એ પણ માન્ય સભ્યશ્રીઓની જાણકારી માટે હું કહું કે આ પૈકી જે મેં આંકડા આપ્યા એ પૈકી 3,262 કરોડ 4 લાખ રૂપિયાના, એટલે કે બાકી વસૂલાતના 43.10% કેસો વિવિધ કાયદાકીય મુદ્દાઓના કારણે સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ, વાણિજ્ય વેરા પંચ એટલે ટ્રિબ્યુનલ અને ઓથોરિટીઓ પાસે મનાઈ હુકમ હોવાના કારણે એ વસૂલાત બાકી છે. એના પૈકી 421 કરોડ 65 લાખ રૂપિયા 5.57%ની રકમ એવી વસૂલાત બાકી છે કે જે કંપની ફડચામાં ગઈ, જે એકમ માદુ થઈ ગયું, એને ભારત સરકારનો આપણો જે દેશનો BIFR નો કાયદો છે, લિક્વિડેશનનો કાયદો છે, રિસ્ટ્રક્ચરિંગનો કાયદો છે, NCLTનો કાયદો છે, આ કાયદાઓ નીચે કંપનીઓ જે અપીલો કરી હોય એના કારણે મુલતવી છે. બીજા જે બાકી છે 2,188 કરોડ રૂપિયા 28.89% બાકી રકમવાળા, એ કંપનીઓ સાહેબ નાદારી નોંધાવી દીધી છે, એટલે પોતે નાદાર છે એવું કોર્ટમાં એમણે એફિડેવિટ કરી દીધું છે. એની પાસે કોઈ માલ મિલકત રેવન્યુ રાહે વસૂલ કરી શકાય એ પ્રકારનું પણ કંઈ રહેતું નથી. સાઈડથી આ બધું સાઈડથી છે. આ હું જે આંકડો આપું છું એ 1960થી ગુજરાત અલગ બન્યું ત્યારથી માંડીના પ્રશ્નની તારીખ સુધી છે. એટલે આ સરકાર, તે સરકાર, આ નાણામંત્રી, તે નાણામંત્રી આમાં નથી આવતું. આ સળંગ બાબત છે. જગદીશભાઈ પંચાલ ના માધ્યમ દ્વારા મંત્રીશ્રીને પૂછવા માંગુ છું કે અમદાવાદ જિલ્લામાંથી છેલ્લા 5 વર્ષમાં બાકી વસૂલાત પેટે કેટલી રકમની વસૂલાત થઈ છે? માન્ય અધ્યક્ષશ્રી, અમદાવાદ જિલ્લાની જો માહિતી આપું તો છેલ્લા 5 વર્ષની અંદર 4,329 કરોડ 77 લાખ રૂપિયાની વસૂલાત બાકી વેરાની એ પણ આપણે કરી દીધી છે. એવી રીતે જો મહેસાણાની માહિતી આપું તો મહેસાણામાં પણ છેલ્લા 5 વર્ષની અંદર 133 કરોડ 18 લાખ રૂપિયાની બાકી વ્યાજની વેરાની વસૂલાત આપણે કરી દીધી છે. એટલે આ કાયદાની પ્રક્રિયાઓ છે. કોઈ ટ્રિબ્યુનલમાં હારી જાય, એને હાઈકોર્ટમાં ના જવું હોય તો રકમ ભરી દે,
કોઈ હાઈકોર્ટમાં હરી જાય સામેનો વેપારી અને સુપ્રીમમાં ના જવું હોય અથવા ના જવા પાત્ર હોય તો રકમ ભરી દે, કોઈ સુપ્રીમમાં ગયેલા હરી જાય તો ટેક્સ ભરવો જ પડે છે, એમાં પછી કોઈ વિકલ્પ હોતો નથી, એમ તબક્કા વાઇઝ આ રકમો આપણે વસૂલ કરીએ છીએ. માન્ય ચાવડાજી. માન્ય અધ્યક્ષશ્રી, 10 લાખથી વધારે જેની રકમ બાકી છે એની વસૂલાત માટે સરકાર 25% ડિપોઝિટ કરાવીને અપીલ કરી શકે અથવા તો FIR કરી શકે કે કેમ એ સરકાર વિચારે છે કે કેમ? આમાં બે બાબત છે. એક તો અપીલનો નિયમ છે જ ઓલરેડી અત્યારે, કે કોઈપણ વેપારીને અપીલ કરવી હોય તો જેટલી રકમ ભરવાપાત્ર હોય એની 20% રકમ ભર્યા પછી જે અપીલમાં જઈ શકે છે, અને જેણે 20% રકમ ભરી હોય એને જ અપીલમાં સ્ટે મળે છે. એમને એમ કોઈને સ્ટે સીધે સીધો મળતો નથી. પહેલો વિગત આ છે. બીજું, FIR ક્યાંય છેતરપિંડી હોય, ટેક્સની ચોરી હોય, ખોટા ફોર્મ રજૂ કર્યા હોય, નકલી ચોપડા રજૂ કર્યા હોય તો એની FIR કરવામાં આવે છે. આપણી સરકાર તરફથી, અમારા વિભાગ તરફથી છેલ્લા 2-3 વર્ષની જો વાત કરું તો અનેક ઉત્પાદકો જે મોટા સિગારેટ કે તમાકુ કે ગુટકા વગેરે જે ખોટા નામે ખોટી રીતે નકલી બિલો બનાવી, નકલી ફોર્મ રજૂ કરી અને જેમણે ઠગાઈ કરી છે સરકાર સાથે, ગેરરીતિ કરી છે, ટેક્સનો વિવાદ હોવો એ અલગ વાત છે પણ ચોરી થવી એ અલગ વાત છે. જેમણે જેમણે ચોરી કરી છે એવા સામે FIR પણ અમારી સરકારે, અમારા વિભાગે દાખલ કરેલી છે, અને અમારા કર્મચારી પણ એમાં જો સંડોવાયેલા માલુમ પડ્યા છે તો એવા કર્મચારીઓ પણ સામે પણ FIR દાખલ કરી છે. એમના વકીલો, જે પેઢીએ આ કામ કર્યું હોય એના વકીલો સામે પણ આપણે FIR દાખલ કરી છે, અને મૂળ વેપારી સામે પણ FIR દાખલ કરી છે. આ પ્રમાણે આપણે કર્યું છે એટલે જેણે ખોટું કર્યું હોય, ગેરરીતિ કરી હોય એની સામે ફોજદારી રાય પગલાં આપણે લઈએ છીએ, અને મહિનાઓ સુધી આવા લોકો જેલમાં રહેલા છે. માનીય ઋષિકેશભાઈ, કાયદા અનુસાર આપણે શું શું પ્રક્રિયાઓ કરી શકીએ છીએ અને કેવા પ્રકારની પ્રક્રિયા દ્વારા આ આપણે ટેક્સ વસૂલીએ છીએ? માનીય અધ્યક્ષશ્રી, ટેક્સ વસૂલાતની પણ પદ્ધતિઓની કાયદામાં જોગવાઈ છે. એમાં જેનો ટેક્સ બાકી હોય એની મિલકતો ઉપર આપણે બેંકની ટાંચ મૂકીએ છીએ. એ વેપારી પાસે એના કારખાનામાં, એની દુકાનમાં, એના ગોડાઉનમાં જે માલ પડ્યો હોય એ માલ પણ જપ્ત લઈએ છીએ. એ વેપારીની દુકાન, કારખાનું કે એનું રહેવાનું ઘર એ જે હોય એની પણ મિલકતની ટાંચ કરીએ છીએ. થર્ડ પાર્ટી રિકવરી પણ કરીએ છીએ, રેવન્યુ રાહે રિકવરી પણ કરીએ છીએ કે કોઈનો ટેક્સ બાકી છે પણ એની બીજી જમીન વગેરે એ પ્રકારની બીજા રાજ્યોમાં મિલકત છે. સમજો લો કે કોઈ મહારાષ્ટ્રના વેપારી પાસે આપણો ટેક્સ વસૂલાત બાકી છે અને મુંબઈમાં રહે છે તો મુંબઈ કલેક્ટરને મોકલી આપણે એની ત્યાંની મિલકત જપ્ત કરવા સુધીની પણ કાર્યવાહી કરવાનો આપણને અધિકાર છે. અને મેં કીધું એમ, કાયદાકીય રીતે ફોજદારી રાહે પણ જ્યાં ગેરરીતિ હોય, છેતરપિંડી હોય, ખોટા ચોપડા, ખોટા ફોર્મ વગેરે રજૂ કર્યું હોય એ પણ આપણે કરીએ છીએ. અને આ બધી કાયદામાં ઠરેલી પ્રક્રિયાઓ છે, એને બધાએ પાળવી જ પડે, નહીંતર કોર્ટમાં પછી કેસ આપણી વિરુદ્ધમાં જાય. અને આપણે બધી પ્રક્રિયાઓ પાળી અને મોટા પ્રમાણમાં ટેક્સની વસૂલાત કરીએ છીએ. ઘરભાડા ભથ્થા અંગેના મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના મેમોરેન્ડમ બાબતે કોડીનારના ધારાસભ્ય શ્રી મોહનલાલ વાળાએ ઉપસ્થિત કરેલા પ્રશ્નનો ઉત્તર નાયબ મુખ્યમંત્રીશ્રી અને નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આપ્યો હતો. 31/7/2015 રોજ ઘરભાડા ભથ્થા 30% કરવાનું મેમોરેન્ડમ ગુજરાત સરકારને મળેલ છે તો ક્યાં સુધી પૂર્ણ કરી કર્મચારીઓને 30% ભાડા આપવામાં આવશે? માનનીય અધ્યક્ષશ્રી, ગુજરાત સરકાર અને ભારત સરકાર કર્મચારીઓને જે પગાર, ભથ્થા, અન્ય સગવડો આપે છે એ પ્રમાણે ગુજરાત સરકાર પણ અગાઉ 6ઠું નાણાપંચ હતું એ પ્રમાણેની સગવડો, સુવિધાઓ અને ભથ્થા આપતી હતી અને આપીએ છીએ. એમાં હાઉસ એલાઉન્સ, કર્મચારી જે મકાનમાં રહેતા હોય, સરકારે એમને ક્વાર્ટર ના આપ્યું હોય તો એમને મકાન ભાડા ભથ્થું એ રાજ્ય સરકાર તરફથી
નિયત ધોરણે આપવામાં આવે છે. છઠ્ઠા પગાર પંચ પછી સાતમો પગાર પંચ ભારત દેશમાં કેન્દ્ર સરકારે પોતાના પૂરતું અમલમાં મૂક્યું અને મને જણાવતા સાહેબ આનંદ થાય છે આ સન્માનીય ગૃહને કે ગુજરાત એક એવું રાજ્ય છે કે આખા દેશની અંદર સાતમો પગાર પંચ ભારત સરકારની સાથે સાથે વહેલામાં વહેલી વખતે અમલમાં મૂકવામાં ગુજરાત પહેલા નંબરનું રાજ્ય છે, પહેલા નંબરનું રાજ્ય છે. સાહેબ, હું જીએસટી કાઉન્સિલમાં જઉં છું, હું જીએસટી કાઉન્સિલમાં જઉં છું, આખા દેશના નાણામંત્રીઓ ત્યાં આવે છે, અમારે એકબીજા સાથે ચર્ચા થાય ચા પાણી વખતે મિટિંગની રિસેસમાં વગેરે. તો સાહેબ, એક હજુ પણ દેશના ઘણા રાજ્યો એવા છે કે હજુ પણ સાતમા પગાર પંચનો અમલ એ રાજ્યોએ કર્યો નથી, ત્યારે ગુજરાતની અમારી સરકારને તમારા બધા એને 6 લાખ કર્મચારી અભિનંદન આપ્યા છે કે ગુજરાત એક એવું મોડલ રાજ્ય, પ્રગતિશીલ રાજ્ય કે જે સરકારી કર્મચારીઓને તમામ પ્રકારની સાતમા પગાર પંચની સુધારણાનો લાભ આપ્યો. હવે આવે છે આ મકાન ભાડાની વાત છે. છઠ્ઠા પગાર પંચ પછી આપણે ગુજરાતમાં છઠ્ઠા પગાર પંચ પ્રમાણે કર્મચારીઓને ભાડા મકાનનું ભાડાનું એલાઉન્સ આપતા હતા. એમાં 3 કેટેગરી છે. મેટ્રો સિટી કે 50 લાખથી વધુ વસ્તી ધરાવતું શહેર હોય એનું, અમદાવાદ જેવું મોટું અત્યારે નથી, એનું ભથ્થું અલગ. પછી 5 લાખથી 50 લાખની વસ્તી ધરાવતા શહેરોમાં રહેતા કર્મચારીઓ અને 5 લાખથી ઓછી વસ્તી ધરાવતા શહેરોમાં રહેતા કર્મચારીઓ, એમ 3 સ્લેબ પ્રમાણે કર્મચારી આખા ગુજરાતમાં ગમે ત્યાં રહેતા હોય, એની નોકરી હોય, સરકારે જ્યાં ફરજ આપી હોય ત્યાં ફરજ માટે રહેતા હોય, એમના ભથ્થું આપણે આપીએ છીએ. હવે સાહેબ, મોટો ફેરફાર આ કરવા માટે ભારત સરકારને સાતમા પગાર પંચના અન્ય સુવિધાઓ આપવા માટે ગુજરાત સરકારે એ વખતે અમે કમિટી નિમી છે, મંત્રીશ્રીઓની પણ કમિટી છે, મુખ્ય સચિવની અધ્યક્ષતામાં સચિવોની કમિટી છે, એ બીજા ઘર ભાડા સિવાયની પણ અન્ય સગવડો એ ભારત સરકારે આપી છે. હવે આપણે આપી ના આપી, કેટલી આપી, ક્યારે આપી, એ રાજ્યના અધિકારમાં આવે છે. એની ચર્ચા કરી, એનો અભ્યાસ કરી, એમાં કેટલું ભારણ આવે છે વગેરે જોઈ અને એનો સમયગાળો સરકાર નક્કી કરતી હોય છે. હવે એ દરમિયાન સાહેબ, માન્ય અધ્યક્ષશ્રી, ભારત સરકારે એક નવો સુધારો કર્યો. ભારત સરકાર છઠ્ઠા પગાર પ્રમાણે જે મોટા શહેરો છે એને 30% હાઉસ એલાઉન્સ આપતી હતી, પણ હમણાં જ ભારત સરકારે એક નવો સુધારો, સાતમો પગાર પંચ આવ્યા પછી જે અમલમાં મૂક્યો છે એમાં ભારત સરકાર દ્વારા ભથ્થાઓની સુધારણા બાબતે જે નિર્ણય કરવામાં આવ્યો છે કે સાતમો પગાર પંચ અમલમાં આવ્યું છે માટે ભારત સરકારના કર્મચારીઓને પણ જે 30% પ્રમાણે હાઉસ એલાઉન્સને પછી નીચેના સ્કેલ પ્રમાણે મળતું હતું એ પણ તાજેતરમાં ભારત સરકારે સુધારણા કરી અને 30% ના 24% કર્યા છે, એટલે ઘટાડો કર્યો છે કેન્દ્રના કર્મચારીઓ માટે. હવે આપણે પણ એના આધારે વિચારણા કરવા માટેની પ્રક્રિયા ચાલુ છે, યોગ્ય સમયે સરકાર યોગ્ય નિર્ણય કરશે. માન્ય કેતનભાઈ. માન્ય અધ્યક્ષશ્રી, આપના માધ્યમથી માન્ય મંત્રીશ્રીને પૂછવા માગું છું કે ભારત સરકાર દ્વારા સાતમા પગાર પંચના અમલ બાદ કેન્દ્ર સરકારના કર્મચારીઓના HRA અને CLA આ બંનેના દળમાં સુધારો કરવામાં આવ્યો છે કે કેમ, એ મારે જાણવું છે. ભારત સરકાર પોતાની રીતે પોતાના કેન્દ્રના કર્મચારીઓ જે આખા દેશમાં છે એના માટે પોતાના બજેટમાંથી ફંડ આપીને વિવિધ લાભો આપતા હોય છે. રાજ્યો પોતાની રીતે અલગ નિર્ણય લેવા માટે કાયદાથી બંધારણની રીતે અને પોતાની આર્થિક ક્ષમતા પ્રમાણે એ પોતાનો નિર્ણય કરી શકે છે. એટલે મેં કહ્યું એ પ્રમાણે ભારત સરકારે તાજેતરમાં સુધારો કરી પોતાના ઘર ભાડા ભથ્થાનો દર ઘટાડ્યો છે, કેમ કે ભારત સરકારે સાતમું પગાર પંચ અમલમાં મૂકી દીધું છે, એટલે એના આધારે હવે ગુજરાત સરકાર ભવિષ્યમાં યોગ્ય નિર્ણય કરશે. રાજ્યમાં એઇમ્સ શરૂ કરવા માટે કેન્દ્ર સરકારને કરેલી દરખાસ્ત અંગે વિસાવદરના ધારાસભ્ય
શ્રી હર્ષદકુમાર રીબડિયાના પ્રશ્નોનો જવાબ નાયબ મુખ્યમંત્રી શ્રી અને આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રી શ્રી નીતિનભાઈ પટેલે આપ્યો હતો. સાહેબ, અમારે અમારા આપવું છે એટલે નિર્ણય કર્યો છે. ભારત સરકારના નાણામંત્રી અરુણ જેટલીજીએ 1-2-2017 રોજ પાર્લામેન્ટમાં જાહેરાત કરી કે ગુજરાતને એઇમ્સ આપવામાં આવશે. એ પછી ભારત સરકારે સિનિયર અધિકારીઓને કમિટી બનાવી સ્થળ પસંદગી માટે એક કમિટી ગુજરાતમાં આવી. અમારી ગુજરાત સરકારે અમે કલેક્ટરોને સૂચના આપી. વડોદરા અને રાજકોટના બંને કલેક્ટરોએ બંને જિલ્લાની અંદર જ્યાં આગળ એઇમ્સ માટે ભારત સરકારનો નિયમ એવો છે આખા દેશમાં કે જે જમીન જોઈએ એ જમીન જે તે રાજ્ય સરકારે વિના મૂલ્યે ભારત સરકારને આપવાની હોય છે, અને એ પછી 800-1,000 કરોડ રૂપિયાનું મકાન, વ્યવસ્થાઓ, ફર્નિચર, સાધનો, ઇક્વિપમેન્ટ એ બધું ભારત સરકાર ખર્ચો કરે. આપણે જમીન આપવાની છે. આપણે બે જગ્યાએ જમીન ભારત સરકારની કમિટી જે આવી હતી એમણે રાજકોટમાં 2 જગ્યાએ અને વડોદરામાં 2 જગ્યાએ બનાવી છે, અને ભારત સરકાર એના ઉપર એની અગ્રતા પ્રમાણે યોગ્ય સમય નિર્ણય લેશે. માન્ય ગોવિંદભાઈ, માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રી પાસેથી જાણવા માગું છું કે એઇમ્સનો મુખ્ય ઉદ્દેશ શું છે? એઇમ્સની સ્થાપના કરવામાં રાજ્ય સરકારે કોઈ એમાં ફાળો હિસ્સો આપવાનો છે કે કેમ? એમાં કોઈ ફાળો હિસ્સો આપવાનો છે કે કેમ? એઇમ્સમાં સાહેબ મોટી એક તો અદ્યતન હોસ્પિટલ આવે છે, વિશ્વકક્ષાની સુવિધાઓ ધરાવતી ઇક્વિપમેન્ટ સહિતની હોસ્પિટલ, રિસર્ચ સેન્ટર હોય છે, મેડિકલ કોલેજ હોય છે, અને તમામ પ્રકારના રોગોની સુપર સ્પેશિયાલિટી સારવાર મળી રહે એની જોગવાઈ હોય છે, અને ભારત સરકાર આ તમામ વ્યવસ્થાઓ એની કરતી હોય છે. એટલે એઇમ્સમાં હોસ્પિટલ અદ્યતન મળશે, સુપર સ્પેશિયાલિટીવાળી મેડિકલ કોલેજ મળશે. માનીય અમિતભાઈ, માનીય અધ્યક્ષશ્રી, ભારત સરકારે ગુજરાતમાં એઇમ્સની મંજૂરી આપે આવકારદાયક છે. આ માટે કઈ સ્પેસિફિક સ્થળ નક્કી કરવા માંગો છો કે કેમ? 1-2-17 રોજ આ ઉલ્લેખ થયો છે કે આપણે પણ હું ક્યાંક જાહેરાત કરી આવું મંત્રી તરીકે, પછી મારે એની બજેટ જોગવાઈ કરવી પડે. એ પ્રક્રિયા છે. જાહેરાત થઈ પછી બજેટમાં કેન્દ્રમાં એની જોગવાઈ થઈ, બંને સ્થળોની વિઝિટ થઈ ગઈ. બંને સ્થળો આપણે ભારત સરકારને આપ્યા છે. ભારત સરકારના આખા દેશમાં જુદા જુદા પ્રકારની વ્યવસ્થા આપવાની હોય એ અગ્રતાક્રમ પ્રમાણે એ નિર્ણય કરશે, અને કયું સ્થળ પસંદ કરવું એ આપણે રાજ્ય સરકાર તરફથી નક્કી નથી કરવાનું. એ નિર્ણય ભારત સરકારને હકમાં આવે છે. માન્ય ભુજાભાઈ, હું બહુ સ્પષ્ટપણે રાજ્ય સરકાર પાસે જાણવા માગું છું કે રાજકોટને જ એમ્સ મળે તેના માટે રાજ્ય સરકારની માનસિકતા છે? માન્ય અધ્યક્ષશ્રી, કે સરકારે 2 વિભાગ માટે વડોદરા મધ્ય ગુજરાત આદિવાસી વિસ્તાર પણ એમાં મોટો આવે છે. વડોદરા શહેર છે, બાકી મોટો આદિવાસી જિલ્લાઓનો આખો મધ્ય ગુજરાત બનેલું છે. ભરૂચ સુધી આખી એની વ્યવસ્થાઓ છે. આ બાજુ રાજકોટ પણ કચ્છ સહિત, અમરેલી સહિત, જૂનાગઢ સહિત ભાવનગરને બધા વિસ્તારને આવરી લેતું વિસ્તાર છે. બંને સ્થળો ગુજરાત સરકારની દ્રષ્ટિએ યોગ્ય જ છે. નિર્ણય ભારત સરકારનો કરવાનો છે. જ્યાં પણ કરે ગુજરાતમાં થશે, રિસર્ચ સેન્ટર થશે એ ગુજરાત માટેનું છે, મેડિકલ કોલેજ બનશે એ ગુજરાત માટેની છે, બાકીની આરોગ્યની વ્યવસ્થાઓ, મેડિકલ કોલેજો, હોસ્પિટલો એ તો અમે કરે જ જઈએ છીએ, અને આ બજેટમાં બધું નવું ઘણું લીધું છે. રાજ્યમાં કૃષિ વિષયક વીજ જોડાણ ધરાવતા ખેડૂતોને 2 મોટર વાપરવાની છૂટ બાબતે અમરાઈવાડીના ધારાસભ્ય શ્રી હસમુખભાઈ પટેલે પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. આ પ્રશ્નનો જવાબ ઉર્જામંત્રી શ્રી સૌરભભાઈ પટેલે આપ્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, આ બીજી મોટરના વપરાશ માટેની શરતો શું છે, અને આ બીજી મોટર લગાવવાથી ખેડૂતોને કયા કયા વિશેષ ફાયદા થવાના છે? માન્ય અધ્યક્ષશ્રી, ઘણા વર્ષોથી ખેડૂતોની માગણી હતી કે એ લોકોના ત્યાં એક ખેતરની અંદર 2 મોટર મૂકવા માટે મંજૂરી આપવામાં આવે. ઘણી જગ્યાએ એમને એક કૂવો હોય, એક બોર હોય, એની અંદર પાણી ખૂટી જતું હતું, અને બીજો કૂવો હોય ત્યાં પાણી હોય, અને આ બધા કારણોસર રાજ્ય સરકાર નિર્ણય લીધો એટલે એક સર્વે નંબરમાં બીજી મોટર મૂકવાની એમને છૂટ આપી છે. બાજુના સર્વે નંબર બી પોતાના નામે હોય તો એ સર્વે નંબરમાં બી મોટર મૂકવાની છૂટ આપી છે.
અને આની અંદર જે બે વિષય હોય છે સૌથી અગત્યનો કે એને કોન્ટ્રાક્ટ લોડમાં વધારો કરવાનો છે કે કોન્ટ્રાક્ટ લોડમાં વધારો કરવાનો નથી, એટલે બે મોટર યુઝ થઈ શકે. દાખલા તરીકે એનો કોન્ટ્રાક્ટ લોડ હોય તો એ કોન્ટ્રાક્ટ લોડની અંદર બે મોટર મૂકી શકે, અથવા એની બીજી મોટરમાં કોન્ટ્રાક્ટ લોડનો વધારો કરવો હોય તો એ મોટર બી એક કોન્ટ્રાક્ટ લોડ વધારીને કરી શકતું હોય છે. એટલે એના કારણે એને આ બે મેઇન કન્ડિશનો છે. બાકીનું જે પ્રમાણે એનું જે પદ્ધતિ છે એ પદ્ધતિની અંદર એને એના સર્વે નંબરની અંદર જે સર્વે નંબરમાં હોય એમાં સબ ડિવિઝનની અંદર એને જાણ કરવાની હોય છે. એ જાણ કર્યા પછી એને શિફ્ટિંગ ઓફ એગ્રીકલ્ચર કનેક્શન કરવું હોય તો બી અલાઉડ છે, પીડીસી એરી કનેક્શન હોય તો બી અલાઉડ છે, એને લાભ આપવામાં આવે છે. અને એપ્લિકેશન ફોર્મ ભર્યા પછી એને લોડ વધારાની રૂપિયા ભરે અને ટેસ્ટ રિપોર્ટ આપે એ પ્રમાણે એને મંજૂરી કરવામાં આવે છે. આપ હર્ષદભાઈ, તમે કેટલા ખેડૂતોના ટેસ્ટ રિપોર્ટ મંજૂર કર્યા, એની આખા ગુજરાતને કેટલી અરજી મંજૂર કરી એ પણ માહિતી જોઈએ માનનીય અધ્યક્ષશ્રી. અને અધ્યક્ષશ્રી કે 31/12/17 સુધી કુલ 15,634 એપ્લિકેશનો મળી છે ખેડૂતો પાસેથી. BGVCL, PMGVCL, PGVCL ને UGVCL આ ચાર કંપનીઓની અંદર બે ટાઈપની અરજીઓ આવી છે. એક કોન્ટ્રાક્ટ લોડ જે છે ત્યાં સુધીની અને કોન્ટ્રાક્ટ લોડ એક્સટેન્ડ કરીને બી અરજીઓ આવી છે. એટલે 4,647 એ કોન્ટ્રાક્ચ્યુઅલ લોડની અંદર છે અને 10,987 એ લોડ વધારા સાથે છે, એમ કરીને કુલ 15,634 છે. હવે જેમ સાહેબે કીધું સભ્યશ્રીએ કે ભાઈ એપ્લિકેશનો આવી છે એની મંજૂરી આપવામાં આવતી નથી. હવે જે કોન્ટ્રાક્ચ્યુઅલ લોડ સુધીની મેં જે 4,647 અરજીઓ આવી હતી એમાંથી કનેક્શન રિલીઝ માં 4,643 રિલીઝ થઈ ગયા છે અને માત્ર પેન્ડિંગ કનેક્શન 4 છે, માત્ર 4. અને એમાં આપને આનંદ થશે કે પશ્ચિમ ગુજરાતની અંદર 3,603 કનેક્શનની અરજી આવી હતી, સંપૂર્ણપણે 3,603 કનેક્શન રિલીઝ થઈ ગયા છે. અને સાંભળો, આ જે 4 કનેક્શન બાકી છે એનો ટેસ્ટ રિપોર્ટ નથી આવ્યો એટલે રિલીઝ નથી થયા. ટેસ્ટ રિપોર્ટ આવશે એટલે અમે તાત્કાલિક રિલીઝ કરીશું. બીજી બાજુ જે લોડ એક્સટેન્શન સાથેની આવી છે એ લોડ એક્સટેન્શનની અંદર કુલ એપ્લિકેશન 10,987 આવી છે, એમાં FQ ઇસ્યુડ 10,954, FQ પેડ 8,990, વર્ક્સ કમ્પ્લીટેડ 8,755. એટલે એનો અર્થ એ થયો કે જેટલા રૂપિયા પેડ થયા છે કે એની અંદર એક્સટેન્શન લોડના એ લોકોને પૈસા ભરવાના હોય છે, એટલે એ પૈસા ભર્યા એમાંથી વર્ક કમ્પ્લીશન થયું. માત્ર પેડ પેન્ડિંગ કે જેના પૈસા બાકી છે અને અરજી કનેક્શન આપવાનું બાકી હોય એવા માત્ર 235 કનેક્શન બાકી છે. એટલે માન્ય સભ્યશ્રીને આ ચોક્કસ મારા જવાબથી આનંદ થશે કે ભાઈ આ જે જાહેરાત કરી એ જાહેરાત કર્યા પછી ખૂબ સફળતાપૂર્વક ખેડૂતોને બીજા મોટર માટેના કનેક્શનો રિલીઝ કર્યા. માન્ય બ્રિજેશભાઈ, આપના મારફત હું મંત્રીશ્રીને પૂછવા માગું છું કે મોરબી જિલ્લાનો માળિયા મિયાણા તાલુકો ડાર્ક ઝોન હેઠળ આવે છે, તો એમાં વીજળી કનેક્શનો ખેતીવાડીના માન્ય મંત્રીશ્રી આપવા માગે છે કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, માત્ર ખાલી એક્સટેન્શન ઓફ આ જે સેકન્ડ કનેક્શનની વાત કરીએ તો મોરબી જિલ્લાની અંદર જે એક્ઝિસ્ટિંગ કોન્ટ્રાક્ટ લોડ છે એમાં 46 કનેક્શન આવ્યા અને 46 કનેક્શનો રિલીઝ કર્યા. લોડ વધારે સાથે મોરબી જિલ્લાની અંદર 184 કનેક્શનો આવ્યા, એ 184 કનેક્શનો અરે ભાઈ ભાઈ આપ સાંભળો, હાલની તારીખમાં જેટલા રજિસ્ટર્ડ એપ્લિકેશન મોરબી જિલ્લાની અંદર આવ્યા છે, જેટલા મોરબી જિલ્લાની અંદર કનેક્શનો આવ્યા છે એ કનેક્શનોનું FQ બી રિલીઝ થયું છે અને FQ જેટલા પેડ થયા છે એ પેડના કામો મંજૂર કરવામાં આવ્યા છે અને કામ ચાલે છે. માને સભ્યશ્રીઓને ખાલી જાણ કરવી છે કે એમને કનેક્શનો આપવાનો વિષયનો વાત કરી, આ સરકારની અંદર દર વર્ષે ગઈ સાલ 1,25,000 કનેક્શનો આપવામાં આવ્યા હતા અને આ સાલ બી 1,25,000 ટાર્ગેટ પૂરું કરવા માગીએ છીએ. અને હું આપને ચોક્કસપણે કહીશ
કે જે પ્રમાણે બેકલોગ હતો એ બેકલોગના કારણો હતા, કારણ કે આપ લોકોને જે વીજળી ઉત્પાદન હતું એ ભારતીય જનતા પાર્ટીની સરકાર આવ્યા પછી 8,000 મેગાવોટનું 28,000 મેગાવોટ કર્યું છે. એટલે બીજું, સબસ્ટેશનોની વ્યવસ્થા કરવી પડે છે. જો સબસ્ટેશનોની વ્યવસ્થા ન કરીએ ટ્રાન્સમિશન, અને મારે ખાસ કહેવું નહીં, એ કહે છે કનેક્શનની, મારે એમને કહેવું છે કે આપ ગઈકાલે હોત તો આપને ખ્યાલ આવત કે મંત્રીશ્રી, નાના મંત્રીશ્રીએ 2900 કરોડ રૂપિયા ખાલી ટ્રાન્સમિશન લાઇન માટે આપ્યા છે. એનું કારણ એ છે કે ટ્રાન્સમિશન નેટવર્ક જો બરાબર ન થાય, સબસ્ટેશન બરાબર ન થાય, અને આપ તો મોરબીમાં જાણો છો કે એક એક તાલુકાની અંદર 15-15 સબસ્ટેશન આપ્યા છે. તમારો તો આભાર માનવો જોઈએ. આખા તાલુકાઓની અંદર કોઈ તાલુકો એવો નથી કે મોરબી જેટલાને 5 વર્ષમાં સબસ્ટેશન આપ્યા હોય એટલા મોરબીને આપ્યા છે. આપ ચિંતા ન કરતા, આપના જે ખેડૂતોને કનેક્શન આપવાના છે એના માટે યોગ્ય સબસ્ટેશનોની કરીશું, ટ્રાન્સમિશન લાઇનો બી કરશું, અને આવતા દિવસોને સંપૂર્ણપણે મળી જાય એ પ્રમાણેની. માન્ય ભગવાન, માન્ય અધ્યક્ષશ્રી, માન્ય મંત્રીશ્રીને આપના મારફત પૂછવા માગું છું. મારા ગીર ફોરેસ્ટ વિસ્તારની અંદર 23 ગામડાઓ સેટલમેન્ટ નીચે આવે છે અને એમની રેવન્યુ અને મહેસૂલી તમામ વસ્તુ છે એ ફોરેસ્ટ હસ્તક છે. તો ત્યાં જે ખેડૂતો વીજળી કનેક્શનથી વંચિત રહી જાય છે એમના માટેનું કોઈ આયોજન કરવા માગો છો કે કેમ? માન્ય અધ્યક્ષશ્રી, મારે સભ્યશ્રીને જાણ કરવી છે કે આવા આપના વિસ્તારની અંદર ખેડૂતો હોય કે આવા ગામડા હોય જ્યાં કનેક્શન ખેતી માટે જોઈતા હોય અને એન્વાયરમેન્ટના રીઝનના કારણે, કોકના કારણે અમે લાઈનો ન નાખી શકતા હોય તો આપ યાદી આપજો. અમે ચોક્કસ સોલર આધારિત એ લોકોને પ્રેફરન્સ આપીશું અને એના કારણે જો લાભ થતો હોય ખેડૂતોને તો આપણે ચોક્કસ કરીશું. ઘર વપરાશ માટે બી સોલર આપીશું આપણે. માને સભ્યશ્રી, આપ 2023-23 ગામડાની યાદી લઈ આવજો. આપણે 2023-23 ગામડામાં અધિકારીઓ જોડે બેસીશું. હકારાત્મક વાત કરી છે, હકારાત્મક વાત કરી છે. Shut up.